નમસ્તે ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ફરી આજે આપણે લેક્ચર નંબર સાડત્રીસની અંદર પાઠ પૂરક ઈચ્છા કાકા એમની અંદર સમજૂતી ભાગ નંબર ત્રણ ત્યાંથી આપણે આગળ જઈ રહ્યા છીએ હવે વિદ્યાર્થી મિત્રો ગયા વખતે આપણે પાઠની અંદર જ આપણે જોયેલું હતું કે પૂર્વપરિચય નહીં લઉં કેમકે એની અગાઉના ત્રણ પીરિયડમાં આપણે ઘણી બધી વાર્તા અથવા તો એનો પૂર્વપરિચય લઈ ચૂક્યા છીએ હવે અત્યારે આ પાઠની અંદર આપણે જો આપણે ખાલી એક જોઈ લઈએ કે ગયા વખતે આપણે વરાજાનો જે વરઘોડો નીકળે છે ત્યારે એક વાગ્યા જેવો સમય થઈ ગયેલો વરાજાને સાફો બાંધવામાં જ વાર લાગેલી હતી એટલે આ રીતે જે ત્રણ ગણો સમય સાફો બાંધવામાં થયો ત્યાં સુધીમાં તો વરઘોડો નીકળ્યો ત્યાં સુધીમાં એક વાગી ચૂક્યો હતો હવે વરઘોડો જ્યારે નીકળેલો હતો ત્યારે પણ જાનૈયાઓમાં બહુ જ ઓછા લોકો જાગતા હતા માત્ર વર એટલે કે વરરાજો અણવર વરના બાપા ઈચ્છા કાકા લુણવંતી છોકરીઓ બસ એના સિવાય કોઈ જ ન હતું પણ મોટા પ્રમાણની અંદર માંડવીયા પક્ષના સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં આવી પહોંચેલા હતા એટલે કંઈ વાંધો આવ્યો નહીં પછી આપણે જોઈએ છીએ કે આમને આમ રાતના જે પરતા શરૂ થાય છે ત્યારે એમ સમજો કે બે અઢી જેવું વાગી ચૂક્યું હતું હવે જ્યારે મંડપની ચોરીમાં ફેરાની શરૂઆત થાય છે ત્યારે હજુ હમણાં જ નાહી ધોઈને તૈયાર થઈ આવેલી જે કન્યા છે ઠંડીની મારી ધ્રુજી રહી હતી એમને એમને જ અડીને ઊભેલી જે એમની બહેનનો એટલે અણવરનો જે હાથ ધ્રુજે છે ત્યારે પેલી જે નવપરણેતર કન્યા છે એમને સાલ ઉઢાડવામાં આવે છે હવે એ સમય દરમિયાન તો જાની અંદર એમ સમજો ને કે બે બેડની બે બેની લોકોએ સોડ તાણી લીધી હતી સોડ તાણી એટલે મીઠી ઊંઘ માણી દીધી હતી હવે અહીંયા આપણે જોઈએ છીએ કે ઈચ્છા કાકા છે મોટી જવાબદારીનું કાર્ય કરી રહ્યા હતા અને એની જવાબદારી શું હતી સોપારીની થેલી લઈને તેઓ ફરી રહ્યા હતા હવે જે લોકોને સોપારી ખાવાનું વ્યસન હતું એ વેવાય પક્ષની એટલે માંડવીયા પક્ષની જે સ્ત્રીઓ હતી એ ઈચ્છા કાકાનું માથું ખાઈ રહી હતી માથું ખાવું એટલે શું વારંવાર સોપારીના ટુકડા છે માંગી રહી હતી અને જ્યારે કાકા છે આનાકાની કરે છે ત્યારે એમને ગીતોમાં વણી લે છે એમ જોયું જોયું રે ઈચ્છા તારું મૂટપણું રે તે તો સોપારીના કટકા સારું હેઠું જોયું રે એટલે કે એમને ગીતો દ્વારા ટોણા મારવામાં આવે છે કે કટાક્ષ કરાય છે ઓહો તમારે ઉદારપણું શું છે મોટપણું શું છે કે એક માત્ર સોપારીના ટુકડા જો નીચે પડી જાય તો પણ તમે નીચે એને શોધવા બેસો છો હવે આવા સમયે અડધી રાત્રે કાકા ધ્રુજતા માહોલમાં પણ જ્યારે વેવાઈ પક્ષની સ્ત્રીઓ એમને ગીતોમાં વણી લેતી હતી ત્યારે પોતે ધન્યતા અનુભવી રહ્યા હતા હવે આવે છે અહીંયા ફેરા ફરવાનો વખત હવે જ્યારે વરઘોડિયા ફરી રહ્યા હતા એટલે સૌ જાનીવાસ તરફ ઉપડ્યા એટલે કે અહીંયા જાનૈયા પક્ષના જે લોકો છે એ જનૈયાઓને તો થોડો પણ આમાં રસ હતો નહીં કે હવે વર વરાજો ગુરબાપા અણવર અને આ ઈચ્છા કાકા જેવા બે ત્રણ વડીલ ને લુણવંતી છોકરીઓ એમના સિવાય હવે અહીંયા કંઈ કામ છે નહીં એટલે સૌ કોઈ જાનીવાસમાં ઊંઘવા માટે ઉપડી પડે છે ત્યારે સૌની મોખરે વાણંદ કિટસન લાઈટ લઈને ચાલતો હતો અને પાછળ વડઘોડિયા અને એમની પાછળ અણવર હવે ઈચ્છા કાકા અને બીડા લેવા માટે વેવાય પક્ષની સ્ત્રી વર્ગ ચાલતો હતો આ છે માંડવામાં જે ફેરા ફરતી વખતે નો આખો માહોલ છે ઉતારામાં અને બીજી બીજી બાજુ છે અહીંયા લેખક ચુનીલાલ મડિયા છે હારોહાર આપણને અહીં જે ઉતારો છે એમનો પણ માહોલ અહીંયા દર્શાવે છે કે ઉતારામાં અત્યારે નસકોરાના અવાજ ન ગણીએ તો સાવ નીરો શાંતિ હતી એટલે ઉતારામાં તો અત્યારે એમ સમજો કે બધા જ ઘસઘસાટ ઊંઘવાના જ મૂડમાં હતા એટલે ચારે બાજુ નીરવ શાંતિ પથરાયેલી હતી બધા જ મીઠી ઊંઘ માણી રહેવા રહ્યા હતા અથવા તો બધા સૂવાની તૈયારી કરતા હતા હવે આ બાજુ મંડપમાં ગોર મહારાજે ગોત્રેજના ચાંદલા આગળ દીવો કર્યો અને બે માટલીઓ ગોઠવી વરઘોડિયા કોડી રમવા માટે બેઠા હવે કોડી રમવાનો વખત આવે છે હવે ગોત્રેજ એટલે શું થાય તો ગોત્રેજ એટલે કુળદેવતા થાય તો ગોર મહારાજે કુળદેવતાના પાસે ચાંદલો કર્યો દીવો કર્યો અને બે માટલીઓ ગોઠવી હવે માટલીઓ આપને ખબર છે ને કે માટલી હોય કે થાળ હોય એની અંદર કંકુવાળું પાણી હોય દૂધ અને કંકુવાળું જેમાં નીચે તળિયું દેખાય નહીં એમાં સોનિયાની જે વીટી છે મૂકવામાં આવે અને બંને હાથ છે એમાં ડબોળી ડબોળી અને વીઠી શોધવાનો પ્રયાસ કરે જે વરરાજો હોય કે નવ પરણે પેલી કન્યા હોય એ બેમાંથી જેના હાથમાં સૌથી પહેલાં વીંટી શોધાઈ જાય એ આ કોડીની રમત જીતી ગયા કહેવાય હવે ઈચ્છા કાકાએ હજુ પોતાની સોંપાયેલો હવાલો હજી છોડ્યો નહોતો સોંપાયેલો હવાલો એટલે શું તો સોંપાયેલો હવાલો છે એક પ્રકારની રૂઢિપ્રયોગ છે એટલે થાય જવાબદારી હજી સુધી પોતાની છોડી ન હતી એટલે સોપારી થયેલી એમની પાસે જ પડેલી હતી હવે કોડીની રમત રમાઈ રહી એટલે વેવાણોએ બીડા માંગ્યા કોડીની રમત છે રમાઈ રમત જે રમવાનું છે યથાવત જ હતું અને એવા સમયે વેવાણોએ એટલે કે કન્યા પક્ષની સ્ત્રીઓએ બીડા માંગી રહી હતી એટલે કે લાગો એ સ્ત્રીઓને લાગુ આપવામાં આવે છે વરપક્ષ તરફથી તો એ માગી માંગી રહી હતી કાકા સિવાય બીજો કોઈ પણ માણસ એવી શક્તિ નહોતો ધરાવતો કે જેણે આ નાણાં વિષયક જવાબદારી સોંપી શકાય હવે કાકા સિવાય બીજા કોઈ પણ માણસ છે એવી આ જે નાણાં વિષયક જવાબદારી સંભાળી શકે એવી શક્તિ ધરાવતો ન હતો એટલે કે સોપારીની થેલી અને કંઈ પણ આ જે વેવાય પક્ષની જે કંઈ સ્ત્રીઓને આપવામાં આવતો લાગો છે એટલે કે જે પૈસાના જે કવર છે એ બધી જ જવાબદારી કાકાના સિરે હતી અને એમના જેવી જવાબદારી કોઈ સ્વીકારવા અને એમના જેવી શક્તિ પણ કોઈ ધરાવતું ન હતું હવે બન્યું એવું કે બીડા લેનારી વેવાયની સંખ્યા ધાર્યા કરતાં ઘણી મોડી મોટી નીકળી એટલે કે વેવાયોની સંખ્યા છે એમના જે બીડા તૈયાર કરેલા હતા એટલે પૈસાના કવર એ વપરાઈ ગયા એટલે કે સામે જે સ્ત્રી સમુદાય છે વેવાયોનો એ વધારે મોટી સંખ્યામાં નીકળ્યો એ સૌને જુદી જુદી રકમના બીડા જમણા હાથની મુઠ્ઠીમાંથી ડાબી હથેળીમાં બરાબર બે વખત ગણીને આપવા જતો ઘણો સમય વીતી ગયો એટલે કે એમ સમજો ને કે આ જે બીડા માટેના જે કવર છે એ ખતમ થયા પછી એ અલગ અલગ આવી આવી જે વેવાઈઓને જે વેવાઈઓને જે આપવાનો જે લાગો બાકી હતો એ જમણા હાથમાંથી ડાબી હાથમાં ગણી ગણીને મૂકતા બે બે વખત ગણતરી કરવી પડતી હતી એમાં ઘણો બધો સમય પસાર થઈ ગયો હવે આમાં થોડીક પણ પૈસાની ગડમથલ ન થાય અને દરેકને બરાબર લાગો મળી જાય એ બધી તકેદારી છે ઈચ્છાકાના સિરે હતી એટલે બે બે વખત છે પહેલાં તો કવર છે પહેલેથી આગોતરા તૈયારી તૈયાર કરીને રાખેલા હતા હવે અહીંયા છે એ જે સ્ત્રીઓને બાકી હતો બી જે લાગો છે તો એ બીડાના કવર છે અત્યારે પોતે તૈયાર કરી રહ્યા હતા એમાં ગણતરીમાં વાર લાગી રહી હતી હવે વરાજાને તો આખા દિવસનો નકરડો ઉપવાસ હતો આજે આખો દિવસ છે વરાજાએ કશું ખાધું ન હતું નકરડો એટલે કશું ખાધા પીધા વગરનો થતો ઉપવાસ ઠેઠ મોડેથી ફરાર મળ્યું હવે મોડેકથી એમને ખાવામાં ફરાર મળે છે એમાં કોઈ સોદરી વળી નહોતી એમાં મોડેકથી જે ફરાર મળ્યું એટલે કંઈ અનાજ નાખ્યું નહોતું એમાંથી સોદરી સોદરી ન વળવી એટલે શું તો એક પ્રકારનો રૂઢિપ્રયોગ છે સોદરી ન વળવી એટલે એમાં કાંઈ સંતોષ કે તૃપ્તિ થઈ હતી નહીં હવે એ તો ઉપર જતાં થાકોડાના લીધે કકડતું થોડું ધોત્યું અને બોસ્કીના પહેરણ શોતા કરચલી પડવાની પણ બીક રાખ્યા વિના જ ખાટલામાં પડ્યા એક તો ઉપવાસ ઉપર જતાં આખો દ આખો દિવસનો થાક અને પોતે આજે નવા કપડાં પહેરેલા હતા કડકડતું પેલું ધોત્યું બોસ્કિનના પહેરણ બોસ્કિનનું પહેરણ એટલે શું એક રેશમી કાપડ હવે નવા કપડાં પહેર્યા હોય તો થોડુંક આપણે સંભાળીને રાખીએ કે ભાઈ ડાઘ ન થઈ જાય એમાં કરચલી કે ઘડ ન વળી જાય પણ વરાજા તો એમ સમજોને એટલો થાકી ગયેલો કે કરચલી પડવાનો પણ ડર રાખ્યા વિના જેટલો ખાટલામાં બેસી જાય છે વરના બાપાએ તો આગલી રાતે રૂપિયાની કોથળીઓ ગણવા આડે ઊંઘી જ નહોતા શક્યા હવે વરના જે પિતા છે એમણે પણ આગલી રાત્રે જે કંઈ પૈસાની વ્યવસ્થાઓ કરવાની હોય તો એ આગલી રાતે એમનો એમાં જ આખી રાતનો ઉજાગરો હતો રૂપિયાની કોથળીઓ જ ગણવામાં તેઓ ઊંઘી શક્યા ન હતા એમાં વળી આજની પણ પોણી રાત ભાંગી પોણી રાત ભાંગવી એટલે શું તો કે પોણી રાત ભાંગવી એટલે એમ સમજો કે આજે પણ એ રાત છે ને અડધાથી અડધી અડધાથી ઉપરની રાતો પસાર થઈ ગઈ હતી એટલે કે પૂરી રાત હવે થવાની થોડી જ વાર હતી એટલે કહેવાનો મતલબ શું કે બાપ આગલી રાતે તો સૂતો ને આ રાત પણ પોણી તો પસાર થઈ ગઈ હતી હવે આજના હિસાબનો આજના ખર્ચનો હિસાબ આવતી સવારે લખવાનું નક્કી કરી એમણે એમણે પર કબજો ઓશિકા પર મૂક્યો હવે હજી હિસાબ છે ખર્ચનો બાકી હતો કે આજના ખર્ચનો હિસાબ એટલે આજે કેટલા બીડા અર્થે કવરમાં રૂપિયા મૂક્યા લેતી દેતી કેટલાની કરી એ બધો જ હિસાબ બાકી હતો પરંતુ ઊંઘ ઊંઘ એટલી બધી થાકોડાને હિસ્સે આવી રહી હતી કે જે કંઈ હવે અધૂરું કાર્ય છે એ કાલે સવારે જ પૂરું કરીશું એવું નક્કી કરી અને ઓશિકા નીચે બધી જ નાણાં વિષયક પૈસાની થેલીઓ મૂકી અને ત્યાં જ લંબાવે છે લુણાગરી છોકરીઓ તો આમે ઊંઘતી જ હતી લુણાગરી છોકરીઓ એટલે શું કે લૂણ ઉતારનાર જે બે ત્રણ છોકરીઓ હોય ને એ તો આમે લૂણ ઉતારતી ઉતારતી ક્યારે પોતે જ ઊંઘી જાય છે એની જેમને પોતાને ખબર પડતી નથી એ તો બિચારી આવતા વેતર ઢળી પડી હતી એ તો બિચારી નાની નાની છોકરીઓ લોણ ઉતારતી ઉતારતી ને ત્યાં જ ઊંઘી રહી હતી ઈચ્છા કાકાને વેવાણોએ બીડા માટે બહુ રોકી રાખ્યા હવે પેલી જે કન્યા પક્ષની જે સ્ત્રીઓ છે એટલે વેવાઈઓએ આ ઈચ્છા કાકાને બહુ રોકી રાખાયા રાખ્યા હતા શા માટે પેલા બીડા માટે કે ભાઈ અમને કવર આપવાના બાકી છે એવી રીતે રાતના ત્રણને ટકોરે ઈચ્છા કાકા દાખલ થયા રાતના એમ સમજો ને ત્રણ વાગ્યા સુમારે ઈચ્છા કાકા છે ને ત્યાં દાખલ થયા હતા ત્યારે ઓરડામાં ત્રણસે કેન્ડલ પાવરની ફૂફાડા નાખતી કિટસન લાઇટ સિવાય બીજું કોઈ જાગતું ન હતું હવે આ બાજુ આ બાજુ આપણે જોઈએ છીએ કે ઈચ્છાકા છે એ ઈચ્છાકા છે બધું જ કામ આટોપી એટલે કે ચોરીના મંડપમાં જે વરઘોડિયાઓ છે ફેરાફરી લે છે નાણાં વિષયકને સોપારીની બધી જવાબદારીઓ અદા કરીને એમ સમજો ને કે રાતના ત્રણ વાગી ગયેલા અને રાતના ત્રણ વાગ્યે બધી જવાબદારી આટોપી ઈચ્છા કાકા છે અત્યારે અહીંયા વેવાયના ઉતારે પહોંચે છે અને જ્યારે વેવાયના ઉતારે પહોંચે છે અને ત્યાં જે દાખલ થયા ને ત્યારે એમ સમજો ને કે ઓરડામાં ત્રણસેક કેન્ડલ પાવરની ફૂફારા માગતી પેલી કિટસન લાઇટ સિવાય અહીં કોઈ જાગતું ન હતું માત્ર લાઇટોનો પ્રકાશ હતો માણસ તો બધા જ અહીંયા માણસોમાં કોણ હતા જાનૈયાઓ છે જનૈયાઓ બધા જ ઘસ ઘસાટ ઊંઘ ઘેરી રહ્યા હોય એવી રીતના અહીંયા નીરવ શાંતિ પથરાયેલી હતી હવે કોઈ જાગતું તો નહોતું જ પણ અહીંયા કોઈ પણ પાગરણ પણ પડ્યું ન હતું કેમ કે જનૈયાઓએ બધુંય પાગરણ વીણી ચૂણીને દબાવીને સૂતેલા હતા અહીંયા એક પણ પ્રકારનું ગોદલું ગાદલું કે ઓસિકું રઝડતું હતું નહીં બધા જનૈયાઓ છે બે બેના ગોદડાઓ ઓઢેલા અને ઘટ્ટા ઓસિકાની જગ્યાએ પણ બેવડા ગોદડાઓ વાળી અને પોતે ઊંઘી રહ્યા હતા અત્યારે કેવી મીઠી ઊંઘ માણી રહ્યા હતા બેટમજીઓએ તો કરી છે ખરી કાંઈ આવું કોણ મનમાં બોલે છે ઈચ્છા કાકા જુઓ તો ખરા હું થાકીને આવ્યો છું મારા માટે કોઈપણ પ્રકારનું ઓસિકું ગાદલું કે ઓઢવાનું કશું જ રાખ્યું નથી અને બધા જ બે બેના ઓઢીને કેવા તો મીઠી ઊંઘો માણી રહ્યા છે આ બેટમજીઓએ તો બહુ કરી મારા શાળા બધાએ તો બહુ કરી કે એક પણ કાંઈ પણ રાખ્યું નથી હવે પાછળા વિંધી નાખે એવી ટાઢમાં કરું તો શું કરું પાછળા વિંધવા એટલે શું તો કે આપણા શરીરની જે પાસળીઓ હોય ત્યાં એટલે કે શરીરના ઊંડાણ સુધી ઠંડી ઘૂસી જાય ને એવી કાતિલ ઠંડીનું મોજું હતું સુવાની તો ક્યાંય જગ્યા જ ન હતી એટલે સુવાની તો ક્યાંય જગ્યા જ ન હતી દિલ પણ પાતળું નહોતું અને એની સામે જે ઈચ્છા કાકા હતા એ પણ શરીરે મોટા હતા એટલે કે પ્રમાણમાં પાતળા નહોતા પણ જાડા હતા નહીં તો સાંકળ મોકળ પણ કોઈની બે વચ્ચે એ જગ્યા કરી સમાય સમાવેશ કરી શકાત એટલે કે સાંકળ મોકળ એટલે શું કે જો શરીરે પાતળા હોત પે તો બે લોકોની વચારે કોઈ પણ પ્રકારની જગ્યા કરીને એ એમાં ઘૂસી અને સૂઈ શકાય તેમ પણ હવે ઊંઘ્યા વિના કાંઈ હાલશે પણ હવે કાંઈ ઊંઘ કર્યા વગર હાલશે જગ્યા તો નથી પણ કંઈ ને કાંઈ વિચાર તો કરવો જ પડશે તૂકો તો તૂકો એટલે શું ઉપાય તો કરવો જ પડશે નેહી સૂવાની જગ્યા તો ધારો કે કદાચ મળી જાત તો પણ ટાઢનું ઓઢવાનું શું ચાલો જગ્યા તો ચાલો સાકર મોકળ ગમે ત્યાં કરી લે પણ આ પાઘરણ જ ક્યાં હતું ઓઢવાનું શું પાથરવાનું શું નવાબ જાદાઓએ તો ઓશિકે પણ ગોદડા જ મૂક્યા હતા નવાબ જાદાઓ એટલે શું રાજાઓની જેમ અત્યારે મોજ કરીને સૂતેલા આ જાનૈયાઓએ તો બે બે ગોદડા ઓઢેલા અને ઓશિકાની જગ્યાએ પણ ગોદડાઓ જ મૂકેલા હતા હવે એને આવી મોડી રાતે પાગરણ લેવા વેવાઈને ત્યાં પણ જાય કોણ હવે આવી મોડી રાત્રે ચાલો વેવાયને ત્યાં પાઘરણની પાગરણની માગણી કરીએ તો પણ એ કદાચ પહોંચાડી દે પણ આ તો હતી મધરાત ત્રણ વાગ્યાનો સુમાર એટલે કે વહેલી સવારે હવે પડવાની હતી હવે અડધલી અડધી રાત્રે પણ ત્યાં જવું કઈ રીતે વાણંદ પણ હમણાં જ વીજળો લઈને માનવે વહીયો ગયો એટલે વાણંદ જે હમણાં આટાપાટા મારતો હતો કંઈ ને કંઈ અહીંયા ઉતારે એ પણ હમણાં વીંઝણો એટલે શું પંખો લઈને જ હમણાં માંડવે ગયેલો બસ પગલાંનો જ ફેર થયેલો પગલાંનો ફેર થવો રૂઢિપ્રયોગ છે પગલાંનો ફેર થવો એટલે હમણાં જ બસ થોડો સમય થયો હતો ઈચ્છા કાકા તો મૂંઝાઈ ગયા કરું શું જગ્યા પણ નથી ઓઢવાનું પણ કંઈ નહીં એનો તોડ ન આવે એવું બને ખરું તોડ ન આવો એટલે શું તોડ ન આવો એટલે શું કંઈ એનો ઉકેડ ન આવે એવું કંઈ બની શકે ખરી હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા બધા જ પાઠના આમ તો ત્રણ ભાગમાં મેં અધૂરા અધૂરા શબ્દાર્થ લખાવેલા હતા આ અધૂરા જે રૂઢિપ્રયોગ છે સંપૂર્ણ અહીંયા મેં એનો સમાવેશ કરેલો છે બાકી જ્યારે તમને પીડીએફ મુકાય છે એમની અંદર એ બધી જ પ્રકારની માહિતી તમને એમાં મળી જશે તો અહીંયા આપણે જોઈએ છીએ ઈચ્છા કાકા મૂંઝાય છે એમ અને એનો તોડ ન આવે એવું બને તોડ ન આવે એટલે આ તો ઈચ્છા કાકા છે કોઈને કોઈ સમસ્યાનો ઉકેલ લાવો તો કાકાનું કામ અને એનો ઉકેલ ન મળે એવું કંઈ બની શકે ખરી આવું કંઈક કહેવાનો અહીંયા સંદર્ભ છે ખારની ચોકડી પાસે જે બે જણા સૂતા હતા તેમની વચ્ચે સહેજ પોલાણ રહી જવા પામેલું હવે અહીંયા ખારની છોકરી એટલે શું જ્યાં ખાર એટલે આમ તો ગટર જ્યાં પાણીનું મેલું જે પાણી જે નિકાલ કરતી જે ખાર કુંડી હોય ને એમના પાસે બે જણ સૂતા એમની વચ્ચે સહેજ પોલાણ રહી જવા પામેલું પોલાણ એટલે શું થોડી ઘણી જગ્યા જેવું ત્યાં દેખાતું હતું બસ ઈચ્છા કાકાએ હળવેકથી રહીને ઈચ્છા કાકાએ પડખાભેર ઉભળક જેવી સ્થિતિમાં ત્યાં લંબાવ્યું બસ ઈચ્છા કાકાએ ત્યાં તક શોધી લીધી સૂવાની અને પડખાભેર એટલે આપણે જે આખા પોળા સૂતા હોય એના કરતાં પડખાભેર છે ત્યાં હળવેકથી બે વચ્ચે ત્યાં જગ્યા કરે છે અને ઉભળેક જેવી સ્થિતિમાં ત્યાં લંબાવીને ત્યાં સૂઈ જાય છે પણ આમ જો આખી રાત પડ્યા રહેવું તો તો હાડકાંના સાંધા જ રહી છે હવે આ રીતે એક પડખાવટ સૂવું છે એ યોગ્ય લાગતું ન હતું કેમકે ત્યાં સાંધાઓ જ સાંધાઓ જ રહી જાય એટલે શું હાડકાં એટલે કે આ શરીર આખું રહી જાય આમ આમ સરસ મજાનો આરામ ન થઈ શકે સાંધાનો દુખાવો શરૂ થઈ જાય ને એવું હતું પડખાવાર જો સૂવા જાય તો ને એક ધારા એક થરા જે નળિયાવાળા ખપેડામાંથી સીધા વરસતા ઠારના ઠૂઠવાય જ જાઉં કે બીજું કાંઈ થાય હવે ત્યાં જ શું શરીરને વિંધી નાખે એવો જે ઠંડીનો જે મોજું છે ને એ નળિયાવાળા ખપેડા એટલે શું થાય છે ઉપરનું જે છાપરું છે ને નળિયાને વીંજી અને એ એ રૂમમાં ઓરડામાં આવી રહ્યું હતું હવે અહીંયા ઠૂઠવાળા ઠૂંઠવાઈ જવા સિવાય બીજો કોઈ અહીંયા ચારો હતો નહીં બસ છેવટે ઈચ્છા કાકા એક તુક્કો અજમાવ્યો તુક્કો એટલે શું ઈચ્છા કાકાએ એક ઉપાય પોતે શોધી કાઢે છે પડખામાં જ જઈ સૂતો હતો એટલે કે પડખામાં જે જણ સૂતો હતો જણ એટલે શું ઈચ્છા કાકા જ્યાં બેની વચ્ચે જગ્યા તો કરે છે હવે બેની વચ્ચે જ્યાં જગ્યા કરે છે ત્યારે એ જે બાજુવાળો જે વ્યક્તિ હોય છે બસ ત્યાં પોતે પોતાનું કામ શરૂ કરી દે છે ઈચ્છાકા એ વાંસા ઉપરથી પહેરણ ઊંચું કરીને હળવેક રહીને ત્યાં ઈચ્છા કાકે પોતાની જીભ ફેરવી હળવેકથી એ વ્યક્તિ સૂતો તો એનું પહેરણ ઊંચું કરે છે અને પોતાની જીભ ત્યાં ફેરવે છે હવે ઠંડીનો માહોલ અને એમાં પહેરણ ઊંચું કરે છે અને પેલી જીભ ફેરવે છે પેલો તો બિચારો ભડકીને જાગી ગયો હવે એને સીધો જ્યારે જાગ્યો ને તો આંખની સામે પેલી કિટસન લાઈટથી એનો ઉજાસ અને આંખને આંજી દીધો પાછળ વાસામાં કૂતરું જીભ ફેરવી ગયું હોય એમ એને ભીનું ભીણું લાગતું હતું જાણે કે કોઈ કૂતરું છે માણસ તો આવું કાંઈ કાર્ય ન જ કરી શકે પણ આ કોઈ કૂતરું નક્કી હોવું જોઈએ એટલે પેલો માણસ છે ભડકીને જાગી જાય છે પણ કૂતરું અહીં ક્યાંથી હોય ક્યાંથી આવે ત્યારે શું કોઈ માણસ હશે કાંઈ કાકા પેલો ભડકીને જાગ્યો હતો તો ઈચ્છા કાકા હતા પેલો બોલ્યો અરે ઈચ્છા કાકા ઈચ્છા કાકાએ ફરીથી તેના પગની ખૂટી ઉપર જીભ ફેરવી પણ સાંભળે ઈચ્છા સાંભળે તો બીજા કાકાએ તો એની જીભની ખૂટી ઉપર જીભને જીભના લબરકા લે છે આ શું કાકા આ તમને શું થયું પહેલાં માણસે પૂછ્યું ઈચ્છા કાકાના મોમામાં તો બસ મોએથી એથી લાળ ઝરી રહી હતી અને પેલો ભર ઊંઘમાંથી એ કડી શક્યો એ એ કડી શક્યો એટલે શું એ જાણી શક્યો કે અરે આ ઈચ્છા કાકા વાંસા ઉપર જીભ ફેરવે છે પગની ઘૂંટી ઉપર જીભ ફેરવે છે આ ઈચ્છા કાકાને થયું છે શું હવે ઈચ્છા કાકાને હેડકી ઉપડી હોય એમ ઈચ્છા કાકા તો જે ફેરવતા જાય અને હારો હાર એ હક એ હક કરી રહ્યા હતા અને વચ્ચે વચ્ચે તેઓ ટૂટક ટૂટક શબ્દોમાં પણ કંઈ ને કંઈ બોલી રહ્યા હતા એમાં એ શબ્દો હતા કે તમે કોઈ હક જરાય ગભરાશો નહીં હો હક એ તો હું આજ સવારે ઓલ્યું કૂતરું હક સહેજ દાઢ બેસાડી હક તમે કોઈ જરાય બીસોમાં હો હક ટૂંકમાં કોઈ હડકાયું કૂતરું જ્યારે માણસને કરડે છે ત્યારે કૂતરા જેવો જ રોગ એમને ચડી જાય છે એટલે એ હડકાયું કૂતરું છે ને શાંતિથી ન બેસે એ કોકને કરડવા દોડે એમ અહીંયા જાણે કે હડકાયું કૂતરું કાકાને કઢી ગયું છે અને એ જ રોગ અહીંયા ઈચ્છા કાકાને ઉપડ્યો છે અને એ પણ પેલા કૂતરાની જેમ કોઈને કોઈ માણસને રહેવા કરડવા માટે તક શોધી રહ્યા હોય એમ હક હક કરતા જાય ને પોતાની વાત મૂકતા જાય કે તમે કોઈ ડરતા નહીં હક મને તો પેલું હડકાયું કૂતરું કરડ્યું ને હક બસ પેલાને સમજતા વાર લાગી નહીં એને થઈ ગયું કે નક્કી કાકાને કોઈ આ હડકાયું કૂતરું હડકાયું કૂતરું આભડ્યું છે આભડવું એટલે શું કે હડકાયું કૂતરું નક્કી કાકાને કરડી ગયું છે અને જોને આ લબરકી શરૂ થઈ છે એમની જેમ જ જો ને જીભમાંથી લાળ છે એને ઝરે છે અને એ પણ ચાટે છે ને કરડવા માટે દોડી રહ્યા છે તુરંત તેણે ઊભા થઈને ગોળામાંથી પાણીનો કળસો ભર્યો અને જ્યાં જ્યાં ઈચ્છા કાકાએ જીભ ફેરવી હતી ત્યાં ત્યાં સાફ કરી નાખ્યું અને પોતે ભગવાનનો ઉપકાર માને છે કે પોતાને કોઈ બટકું ભર્યું ન હતું નહીતર ભેગ પોતાને લબરકીને એમની જેમ જ હડકવા થઈ જાત બીજું તો શું પોતે ઈશ્વરનો આભાર માને છે કે સારું મને માત્ર જીભેથી ચાટ્યો છે પણ મને કાંઈ કરડ્યા નથી નહીંતર મારી પણ આ હાલત અવિત થઈ જાત હવે કાકાને પડખે સુવાય ખરું પેલો તો ઊભો જ થઈ ગયો ઉઠીને બટકું ભરી લે તો પછી મારે તો ટાટ્યો જ વાંધવો પડે એટલે કે જ્યાં મને પગે એ કરડિયા હોય ને એ પગને જ મારે કાપવો પડે એટલા માટે હવે આની પાસે સુવાય નહીં પેલો તો ગભરામણમાંથી જ ત્યાં બહાર નીકળી ગયો ત્યાં એક ફાટેલું બુંગણ પડ્યું હતું એના ઉપર અડધો ભાગ લંબાવ્યો બાકીનું અડધું માથે ઓઢી લીધું અને લબરકી ન થાય એ માટે ઘરે જઈને શનિવારે હનુમાનને એક નારિયેલ વધારે લેવાની માનતા પણ માની લીધી બાધા રાખવી એટલે શું માનતા માન્યું એટલે કે જે માણસના પીઠને ભાગ ઊંચો કરીને જે વાંસો ચાટ્યો તો પગની પેની ચાટી હતી એ માણસને તો એટલો ઊંડો આઘાત લાગી ગયો ને કે અહીંયાથી ઊભો થઈ ગયો એના પીઠ અને પગનો ભાગે ધોઈ નાખ્યો અને પોતાને કાંઈ પણ ન થાય ને એટલે એને પેલું બૂંગણ ઓઢી લીધું અને ઘરે જઈને આ શનિવારે છે ને હનુમાનને પોતે એક નારિયલ વધારી લેશે કે પોતાને કાંઈ ન થાય એમ હવે આજે ઈચ્છા કાકા ઉપર અડી કરવાના આશયથી અને એની કેવી રીગડી થાય છે એમ એ જોવાની મોજ માણતા કેટલાય જણૈયાઓ તો ઊંઘ્યા જ ન હતા રીગડી કરવી એટલે શું ઈચ્છા કાકાને ઠંડીમાં હેરાન કરવાતા અને અત્યારે કેવા ઈચ્છા કાકા હેરાન થઈ રહ્યા છે એ જોવા સારું કેટલાક જણૈયા ઊંઘ્યા જ નહોતા એ તો ગોધડામાં મો સંતાડીને મૂછમાં હસી રહ્યા હતા મૂછમાં હસવું એટલે શું તો તેઓ મજા કરી રહ્યા હતા કે કે મૂછમાં હસવું એટલે શું પોતે મજા કરી રહ્યા હતા અને મજા માણી રહ્યા હતા જોયું કાકા કેવા હેરાન થઈ રહ્યા છે એમ ત્યાં તો કાકા હેડકીનો અવાજ ઉપડ્યો હક હક એ અવાજ સાંભળીને એ તેમના જમણે પડખે સૂતેલો બીજો જણ પણ હળવેકથી ગોડું ગોદડું ખસેડીને ઊભો થયો એણે પણ જોયું કે આ શું ઈચ્છા કાકા હક હક કરી રહ્યા છે એ તો હળવેકથી ઊભો થઈ ગયો ગોદડું ખસેડ્યું ઈચ્છા કાકાએ કહ્યું પહેલાંને કાકા એને ઓળખતા હતા તો આ છે એને હુલામણા નામથી બોલે છે કીરપા એ હક એલા કીરપા હક ઊભો કાં થયો તું કાં ઊભો થઈ ગયો હક તું જરાય બીજેમાં હો બીજેમાં એટલે શું જરાય તું ડરીશ નહીં હો હક આવું કરતાં કરતાં હક હક કરતા જાય અને હારો હાર પહેલાં કૃપાને બોલે છે તું કાં ઊભો થયો તું માથી ડરતો નહીં હોય બોલે છે ટૂટક ટૂટક હારો હાર પેલા હડકાયું કૂતરું કરડ્યું છે એમ હક હક કરતા જાય વાક્ય પૂરું કરતા તો તેમના પાન ખાધેલા મોંમાંથી લાળનો કોળિયો નીકળી પડ્યો હારો હા લાળ પણ ટપકતી હતી કિરપો કહે કાકા અહીં મારા હાડો ઘામ બહુ થાય છે આટલી આટલી કકડતી ઠંડીમાં કોઈને ગરમી થાય ખરી પણ કિરપો તો ઊભો થઈ ગયો કે અહીંયા ઈચ્છા કાકાની પાસે સુવાય એમ છે નહીં એટલે પોતે બાનું કાઢે છે કે એ તો ઈચ્છા કાકા અહીંયા ઘામ થવું એટલે શું અહીંયા મને બહુ ગરમી થાય છે એટલે હું બારો ઓસરીમાં જાઉં છું બારો એટલે શું બહાર ઓસરીમાં જઈને સૂવું છું મને અહીંયા બહુ ગરમી થાય છે એમ કરતો કિરપો અથી નીકળી ગયો કિરપો બહાર ગયો બધાએ બહાર જઈને કાકાની લબરકી વિશે બીતા બીતા ગુપસુપ કરવા માંડી જેટલા બધા લાઈનમાં ઊભેલા હતા ને બધા ઈચ્છા કાકાની જ વાતો કરતા હતા કે નક્કી કાકાને કંઈક થઈ ગયું છે નક્કી પેલું હડકાઈ કૂતરું કરડ્યું છે તેમનામાં કોઈ એક અનુભવી હતો એણે એક ઉપાય બતાવ્યો કે મેં સાંભળ્યું છે કે હડકવાના દર્દીના માથે જો ગોધડા નાખવામાં આવે ને તો એને ગમે તેવું કાંઈ પણ વજન નાખીએ ને તો એ ઊભો ના રહી શકે અને એ કોઈને પણ આભળે પણ નહીં આભળવું એટલે શું એ કોઈને કરડવા પણ પછી દોડે નહીં એટલે એક અનુભવી માણસે એના ઉપર પેલા ગોદડાનો વજન નાખી દે ને તો એ ત્યાં ત્યાં બેઠો રહીએ ને કોઈને આભડે નહીં અને એનું હડકવા સમી જાય હવે સૌના પેટમાં ફડક ફડક થતું હતું સૌના પેટમાં ફટક ફટક થવું રહેશું સૌને અંદર ડર લાગી રહ્યો હતો હવે આપણે તો સવાર સુધી જાગતા જ બેસવું પડશે કે નહીં ના હડકાયા કૂતરાની કૂતરાની જેમાં કાકા કોઈને કડી લેતો એટલે વાંધો નહીં આમના ઊભા રહેવામાં પણ ન કરે નારાયણને બીજા ઊંઘનારાઓને કોકને પણ ઈચ્છા કાકા છે દાઢ બેસાડી દે તો અને રામ કહાની શરૂ થઈ જાય પછી તો વિતક કથા શરૂ થઈ જાય કે ઈચ્છા કાકા બેને કરડે ને ત્રણને કરડે ને ચારને કરડે ને એક સમૂહ થઈ જાય હડકાયા કૂતરાની જે માણસનો એટલે તુરંત સૌએ પોતપોતાના ઓઢેલા ને એ સિવાય કે પાંગતે મૂકેલા બધા જ ગોદડાઓ વીણી ચૂણીને બધા ઈચ્છા કાકાને માથે ઓઢાડી દે છે અને બસ અહીંયા એમ સમજો ને કે બહાર ઓસરીમાં ભાદરની પાટમાં વીંઝેલા હિમ જેવા સુસવાટાની સાથે ખપેડામાંથી વરસતા ઠારમાં સૌ કોઈ ઊભા ઝાડના થડિયાની જેમ ખોડચાની જેમ ઠૂઠવાઈને ઊભા રહ્યા અને પેલી બાજુ ચાર ગોદડાને પાંચ ગોદડા અને ગોદડાઓના થર નીચે ઈચ્છા ખાખા તો આખી રાત પછી એટલે ત્રણ વાગ્યાથી લઈને સવાર મોડે સુધી ઘસઘસાટ ઊંઘ માણતા રહ્યા અને પેલા બધા જ જાનૈયાઓ છે આ ભાદરના પાટમાં વિંઝ વીંઝાતા હિમ જેવા ઠંડા પવનમાં તેઓ એમનામ જ બધાએ ઠૂઠવાતા ઠંડીમાં ઊભા રહેવું પડ્યું એ કેવી રીતે ઊભા રહ્યા પેલા ખોડચાની જેમ એટલે ઝાડના થળિયાની જેમ ઈચ્છા કાકાએ તો એવી ગોદડાની વચ્ચે હૂફ મળી કે ક્યારે હેટકી બેસી ગઈ એની ખબર જ ના પડી અને બે દિવસના ઉજાગરા વેઠેલા ઈચ્છા કાકા પછી કોઈ દિવસ આખા ઊંઘ્યા છે ખરા ટૂંકમાં ઈચ્છા કાકાની હેરાન કરવાની બધાની જે ઈચ્છા હતી ને એ અધૂરી રહી જાય છે ઉલટાના જે વેવાય અહીંયા જનૈયાઓ જ એટલે યુવા વર્ગ જ કેવો હેરાન થઈ જાય છે એ ઈચ્છા કાકાનો કારગત નીવડે છે અને અહીંયા ઉલટું થઈ જાય છે કે યુવા વર્ગે ઠંડીમાં ઠૂઠવાવું પડે છે ને ઈચ્છા કાકા તો મીઠી મધ જેવી ઊંઘ છે એ પોતે માણે છે